Therefore, there is danger. So, that is very sensible and willing. સતત એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન ચોક્કસ થઈ રહ્યા છે. ગરમીના કારણે સાબરકાંઠા અને અરવલ્લીના લોકોને ખાસી હાલાકી પડી રહી છે. લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે બહાર નીકળવાનું ટાળ્યું છે. ગરમીના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ ગરમી સામે રક્ષણ માટે ખાસ એડવાઇઝરી બહાર પાડી છે. કેસરી તહેવાર વિમલ બોલો જવાન કેસરી આગાહી આપી છે તે પ્રકારે જ ગરમી જે છે તે ઉત્તર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. બનાસકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ હોય કે પછી સાબરકાંઠા અને અરવલ્લી તમામ જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ જે છે તે ખૂબ જ ઊંચું છે. જે પ્રકારે ગરમીનો પારો ઊંચો ચડ્યો છે તેના કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. આ ઉપરાંત ગરમીનાથી બચવા માટેના કેવા પ્રકારના ઉપાયો કરવા જોઈએ, બપોરે કપડાં કેવા પ્રકારના પહેરવા જોઈએ તે તમામ પ્રકારની એક ગાઈડલાઇન્સની માફક જ આ એક અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારે જે ઉપાયો જે છે તે ગરમીથી બચવા માટેના કરવા જોઈએ. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જે સિવિલ હોસ્પિટલ છે સાબરકાંઠાની અરવલ્લી તેની સિવિલ હોસ્પિટલો હોય, સરકારી દવાખાનાઓ હોય અને ખાનગી દવાખાનાઓને પણ સારવાર માટેની ટીમો તૈયાર રાખવા માટે, ORSથી લઈને તમામ સજ્જતા તૈયાર રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. અને આ જ પ્રકારે તૈયારીઓ જે છે તે પણ કરી રાખવામાં આવી છે. હજુ આગામી 4 દિવસ એટલે કે લગભગ શુક્રથી શનિવાર સુધી આ જ પ્રકારનો ગરમીનો માહોલ અને ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે. ઈડર હોય કે મોડાસા હોય કે હિંમતનગર આ તમામ શહેરોની અંદર પણ ગરમીનો પારો જે છે તે 44-45 ડિગ્રીની આસપાસનો અનુભવાઈ રહ્યો છે. અને તેના કારણે જે રસ્તાઓ જે છે તે બપોરના દરમિયાન સુમસામ બની જતા હોય છે. લોકો વધુમાં વધુ પાણી પીવાના સહારો લઈ રહ્યા છે. આ ઉપરાંત ઘરની બહાર ન નીકળવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે. અને બપોરના સમય જોઈ શકાય છે જે પ્રકારેનો ગરમીનો આકરો તાપ જે છે તેના કારણે લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને એટલા માટે જે રસ્તાઓ જે છે તે સુમસામ થતા જોવા મળતા હોય છે. Yeah, I'm going to go to the next one.